ચતુષ્કોણની અંદર હેરોનનું સૂત્ર કઈ રીતે ઉપયોગ કરવું ઉપયોગમાં લેવું એ ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ તો આજે આપણે એનો ઉપયોગ હકીકતમાં કરવાનો છે એવા દાખલાઓ ગણવાના છે બે દાખલાઓ બરાબર તો શરૂઆત કરતાં પહેલાં જે વિદ્યાર્થીઓએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે દરેક વિદ્યાર્થી મિત્રોને ખાસ અપીલ કે તેઓ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને બે આઇકન પણ પ્રેસ કરી દેવું જેથી કરીને અમારા દરેક લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન તમને સૌ મળતી રહે શરૂ કરીએ સ્વાધ્યાય બાર પોઈન્ટ એક સ્વાધિ બાર પોઈન્ટ બે એનો દાખલા નંબર પહેલો દાખલા નંબર એકની રકમ આપેલી છે કે એક બગીચો છે છે જ્યાં ખૂણો ડિગ્રી એ મીટર છે આપણને ચતુષ્કોણની ચારેય બાજુઓના માપ આપ્યા અને એક ખૂણાનું માપ આપ્યું છે તો તેનાથી ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ કેટલું હશે એ આપણે શોધવાનું છે મતલબ કે ચતુષ્કોણ એબીસીડીનું ક્ષેત્રફળ શોધવાનું છે ચાલો પહેલા આકૃતિ દોરીએ સૌ તો

બાર છે તથા આ છે નવ બરાબર એક વિકર્ણ આપણે રચીએ બીડી વિકર્ણ રચ્યો તથા અહીંયા સી ખૂણો છે કાઠ ખૂણો છે સી ખૂણો કેવો છે કાઠ ખૂણો છે હવે સૌપ્રથમ પ્રથમ આપણે આ બીડી વિકર્ણ માપ કાટકોણ ત્રિકોણ બીસીડી પરથી મેળવી લઈએ કાટકોણ ત્રિકોણ બીસીડી પરથી આ સીડી બીડી વિકર્ણનું માપ મળે પાયથાકોરસ ના પ્રમેયનો ઉપયોગ કરીને તો લખીએ કાટકોણ ત્રિકોણ બી સીડીમાં ખૂણો સી બરાબર નેવું અંશ છે તેથી બીડી નો વર્ગ બરાબર બીસી નો વર્ગ વધતા સીડી નો વર્ગ થાય બરાબર છે ચાલો આપણે બીડી જોઈએ છે ને તો આ વર્ગ છે આ બાજુ આવે તો વર્ગમૂળ થઈ જાય તો વર્ગમૂળમાં બીસી નો વર્ગ વધતા સીડી નો વર્ગ બરાબર વર્ગમૂળમાં બીસી બીસીની કિંમત કેટલી છે બાર બાર નો વર્ગ શું થાય એકસો ને ચુમ્માલીસ થાય પ્લસ ના પ્લસ એમ સીડી સીડીની કિંમત થાય બીડીની કિંમત આપણને કેટલી મળી તેર સેન્ટીમીટર મળી સોરી તેર મીટર મળી છે બરાબર ચાલો હવે એક વિકર્ણનું માપ તો મળી ગયું સાથે સાથે જો આ કાટકોણ ત્રિકોણ હોય તો આપણે એનું ડાયરેક્ટલી ક્ષેત્રફળ પણ શોધી શકીએ કે નહીં એકના છેદમાં બે પાયો ગુણ્યા વેધ બરાબર તો એનું આપણે ક્ષેત્રફળ ડાયરેક્ટ મળી જાય મતલબ કે આટલા ભાગનું ક્ષેત્રફળ તો આપણને મળી ગયું હવે વાત રહી માત્ર આટલા ભાગની બરાબર એબી એબીડી ત્રિકોણની આ આપણને મળ્યું છે તેર મીટર કેટલું મળ્યું છે તેર મીટર મળ્યું છે ચાલો તો પહેલાં હવે ત્રિકોણ નું ક્ષેત્રફળ મેળવીએ તો બીસીડી બરાબર એક છેદ બે ગુણ્યા પાયો ગુણ્યા વેદ ચાલો એક છે બે એમને પાયો પાયો છે બાર મીટર લાંબો છે પાંચ મીટર સ્કવેર મીટર સ્ક્વેર હવે આપણે મેળવશું કોનું એબીડીનું કયા સૂત્રની ઉપયોગ કયા સૂત્રની મદદથી હેરોન ના સૂત્રની મદદથી બરાબર ચાલો તો એ મેળવીએ તો ત્રિકોણ એ સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી કહી દઈએ આપણે સ્મોલ એ સ્મોલ બી સ્મોલ સી કોઈ પણ કહો ગમે તે ચાલે બરાબર એમાં એક બાજુ હતી આઠ મીટર લાંબી એક બાજુ હતી નવ મીટર લાંબી અને એક બાજુ હતી તેર મીટર લાંબી બરાબર છે ગમે તે ને ગમે તે કહી શકો તમે આમાં જરૂરી નથી કે આને જ એ કેવો આને જ બી કેવું આને જ સી કેવું બરાબર છે હવે આના પરથી આપણે એસ મેળવી લઈએ અર્ધ પરિમિતિ એસ કઈ રીતે મળે ત્રણેયનો સરવાળો ભાંઘા બે ત્રણેયનો સરવાળો ભેંગા બે આઠ ને નવ સત્તર સત્તર ને તેર ત્રીસ ત્રીસ ભેંગા બે કેટલા મળે પંદર

આ ત્રણ બે છ થઈ જાય આ ત્રણ બે છ અને આ એક છ એટલે ટોટલ બે વાર છ છે વર્ગમૂળની અંદર તો વાર આવી જાય તો અંદર શું વધે અંદર શું વધશે અંદર વધે શું પાંત્રીસ વધે ને પાંચ સાત પાંત્રીસ વધે તો આપણને ક્ષેત્રફળ શું મળ્યું છ રૂટ પાંત્રીસ મીટર સ્કવેર મળ્યું શું મળ્યું છ રૂટ પાંત્રીસ મીટર સ્ક્વેર અને પાંત્રીસ નું જો તમે એપ્રોક્સિમેટ વર્ગમૂળ કાઢશો ને તો એ મળશે પાંચ પોઈન્ટ નવસો શું મળશે પાંચ પોઈન્ટ નવસો સોળ પાંત્રીસ નું તો એપ્રોક્સિમેટ અપેક્ષિત કિંમત નવસો સોળ અને એનો ગુણાકાર આપણે સાથે કરીએ ને એટલે એ જવાબ આપણને આશરે કિંમત મળે પાંત્રીસ પોઈન્ટ પાંચ જેવી મળે કેટલી મળે પાંત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્કવેર જેટલી મળે આશરે કિંમત છે એપ્રોક્સિમેટ કિંમત છે બરાબર તો આ થઈ ગયું એ બીજી નું ક્ષેત્રફળ તો હવે આખા એ નું આપણને મળી જાય સો ટકા મળી જાય તો તેથી બગીચા એ બીસીડીનું ક્ષેત્રફળ બરાબર એ બીડી તો એ બીડીનું કેટલું પાંત્રીસ પોઈન્ટ પાંચ મીટર સ્કવેર મળ્યું બીસીડીનું આપણને કેટલું મળ્યું ત્રીસ મીટર મળ્યું હતું બરાબર પાંત્રીસ પોઈન્ટ પાંચમાં ત્રીસ ઉમેરો તો કેટલા થાય પાસઠ પોઈન્ટ પાંચ મીટર થાય ખ્યાલ આવે આ એક કિંમત તમારે યાદ રાખવાની વર્ગમૂળમાં પાંત્રીસ થશે પાંચ પોઈન્ટ નવસો સોળ અને પાંચ પોઈન્ટ નવસો સોળને તમે છ વડે ગુણો એટલે પાંત્રીસ પોઈન્ટ પાંચ મળે પડી ખબર તો આ થયો દાખલા નંબર પેલો હવે ગણીએ બીજો દાખલો તો દાખલા નંબર બે ની રકમ આપેલી છે કે જો એ બી બરાબર ત્રણ મીટ ત્રણ સેન્ટીમીટર હોય બીસી બરાબર ચાર સેન્ટીમીટર હોય સીડી બરાબર પણ ચાર સેન્ટીમીટર હોય અને એડી બરાબર પાંચ સેન્ટીમીટર અને એસી બરાબર પાંચ સેન્ટીમીટર હોય તો એબીસીડીનું ક્ષેત્રફળ શોધો

કોઈ સીડી રેખાખંડ હશે એ પણ ચાર સેન્ટીમીટર નું રાખીએ અને આ ડી થી એ જે રેખાખંડ છે એ હશે પાંચ સેન્ટીમીટરનું બરાબર તથા આ એસી વિકર્ણ છે એની લંબાઈ કેટલી છે પાંચ આપેલી છે આપણને તો જુઓ બધા માપ જે જોઈતા હતા આપણને એ આપી દીધા છે આ હકીકતે ત્રણ ચાર પાંચ એટલે આ તો કાઠ જ બનતો હોય પણ અહીંયા આપણને ચોખવટ નથી કરી એટલે એનો ઉપયોગ નહીં કરીએ હેરોનના સૂત્રનો જ ઉપયોગ કરીશું

એટલે કે ત્રણ વત્તા ચાર વધતા પાંચના છેદમાં બે ત્રણ ને ચાર પાંચ સોરી ત્રણ ને ચાર સાત સાત ને પાંચ બાર બાર ના છેદમાં બે એટલે છ તો આ આપણને અર્ધ પરિમિતિ શું મળે છ સેન્ટીમીટર મળે બરાબર બધે એકમ લખવા જરૂરી ચાલો હવે એ બીસીનું ક્ષેત્રફળ મેળવીએ તો એબીસી બરાબર વર્ગમૂળમાં એસ કાઉસમાં એસ માઇનસ એ કાઉસમાં એસ માઇનસ બી કાઉસમાં એસ માઇનસ સી તો વર્ગમૂળમાં એસની કિંમત છે છ છ માઇનસ એની કિંમત છે ત્રણ છ માઇનસ બીની કિંમત છે ચાર અને છ માઇનસ સી ની કિંમત છે પાંચ ચાલો વર્ગમૂળમાં આ છ ના છ એમને છ થી ત્રણ જાય તો ત્રણ વધે છ માંથી ચાર જાય તો બે વધે છ માંથી પાંચ જાય તો એક વધે બરાબર છે હવે આ છાયા છાયા છત્રીસ થઈ ગયા એટલે છત્રીસનું વર્ગમૂળ શું નીકળશે છ તો આપણને એબીસી ત્રિકોણનું ક્ષેત્રફળ મળી ગયું છ સેન્ટીમીટર સ્કવેર થાય શું થાય છ સેન્ટીમીટર સ્ક્વેર હવે આપણે કોનું મેળવવાનું રહ્યું આ એડીસી ત્રિકોણનું રહ્યું ચાલો એડીસી ત્રિકોણનું પણ મેળવીએ તો હવે એડીસી ત્રિકોણ ત્રિકોણ એડીસી માં સ્મોલ એ બરાબર ચાર સ્મોલ બી બરાબર પાંચ અને સ્મોલ સી બરાબર પણ પાંચ બધું સેન્ટીમીટરમાં જોઈ શકો છો અહીંયા આકૃતિમાં ચાર પાંચ પાંચ છે પછી એબીસી ગમે તેને કયો એ ચાલે બરાબર તો હવે અર્ધ પરિમિતિ નવ નવ ને સાત સેન્ટીમીટર હવે આપણે મેળવવું છે એડીસી નું ક્ષેત્રફળ સૂત્ર એનું એ જ વર્ગમૂળમાં એસ કાઉસમાં એસ માઇનસ એ એસ માઇનસ બી એસ માઇનસ સી ચાલો વર્ગમૂળમાં એસની કિંમત છે સાત તો સાત માઇનસ ની કિંમત ચાર સાત માઇનસ બી ની કિંમત બે વાર આવ્યા એટલે વર્ગમૂળની બહાર નીકળે તો એક વાર વધે અને સાત તેરી એકવીસ વર્ગમૂળમાં શું રહી જશે એકવીસ એમના એમ રહી જશે હવે જેમ આપણે ત્યાં પહેલા દાખલાની અંદર વર્ગમૂળ પાંત્રીસ ની કિંમત મૂકી હતી એવી જ રીતે અહીંયા વર્ગમૂળ એકવીસની કિંમત પણ મૂકીશું અહીંયા સેન્ટીમીટર સ્કવેર લગાડી દઈએ વર્ગમૂળ ચાર પોઈન્ટ થશે થશે આશરે કિંમત એની એટલે આપણે જે ક્ષેત્રફળ મળશે એ પણ આશરે મળશે ચાર પોઈન્ટ છ ગુણ્યા બે કરો એટલે નવ પોઈન્ટ બે સેન્ટીમીટર સ્કવેર મળે પણ કેવું આશરે કિંમત છે આ પરફેક્ટ કિંમત નથી આશરે કિંમત છે એપ્રોક્સિમેટ કિંમત છે બરાબર તો આપણને મળ્યું એડીસીનું ક્ષેત્રફળ હવે આપણે તો જોઈએ છીએ ચતુષ્કોણ એ બીસીડીનું ક્ષેત્રફળ આખા આખા એ નું ક્ષેત્રફળ જોતું હોય તો આપણે શું કરવું પડે એબીસી નું ક્ષેત્રફળ વધતા એડીસી નું ક્ષેત્રફળ આ બંનેનો સરવાળો કરવો પડે તો ચાલો એ નું આપણને શું મળ્યું હતું ક્ષેત્રફળ છ સેન્ટીમીટર સ્કવેર મળ્યું હતું તથા એડીસી નું ક્ષેત્રફળ શું મળ્યું હતું નવ પોઈન્ટ બે સેન્ટીમીટર સ્કવેર મળ્યું હતું છ સેન્ટીમીટર સ્કવેર વધતા નવ પોઈન્ટ બે સેન્ટીમીટર સ્કવેર શું થાય પંદર પોઈન્ટ બે સેન્ટીમીટર સ્ક્વેર પણ કેવું આશરે આ ક્ષેત્રફળ પણ આપણે અહીંયા લખવું પડે આશરે બરાબર છે કારણ કે એ કિંમત પણ આશરે કિંમત હતી એટલે સમજણ પડે તો આ થઈ ગયો દાખલા નંબર બે તો આ વિડીયોમાં આપણે અહીંયા સુધી રાખીએ હવે આગળનો અભ્યાસ આવતા વિડીયોથી કરીશું